પપ્પા એમ કહેતા કે કોકને ઘેરે બેહવા જ જાવ ઉતાહણી ઉપર હોળી ઉપર, એટલે એમ કે ભાઈ તમારે કેટલા દીકરા, કે બે દીકરા, બે દીકરા તો કે ભાઈ હોળી ખેલવા જશે, એ આવીને પાસે માના ખોળામાં બેસી ગયા હોય તો એને ખબર ન હોય કે મારો દીકરો આવ્યો, કારણ કે એવા રંગથી રંગીને કે કાળા ને કાબરા ને તેતરા ને આવા છોકરા થઈ જાય. પણ ઓલો રંગ પેલા કેસુડા નો રંગ હતો, આપણે એ પેલા કેસુડા લઈ આવી અને એને બોળી દઈ ને એનો જે કલર આવે એ રંગથી રમતા, એની અંદર આરોગ્ય ને વિજ્ઞાન એમ કે છે કેસુડા ના પાણી થી છોકરાઓને નવરાવવાથી અમુક પ્રકારના રોગો. હા હા જાણે ઉગતો સૂરજ રૂપ, કેસુડા કેરી કળિયું ખીલી, એ જાણે ઉગતો સૂરજ રૂપ, એ ટોસ ડુંગરે થી સાંદલો યુગે, એ ટોસ ડુંગરે થી સાંદલો યુગે, શિવ શિરે ગંગ મુખ જોને આ શિવ શિરે ગંગ મુખ, રીસડિયું ડુંગરા ટોસે. આ રીસડિયું જયારે ઓલો વરસાદ વરી જાય અને પછી માત્ર આપણે નથી કેતા કે રીસડિયું આલી જાય, સિટી ના છોકરાને પૂછો રીસડિયું ખબર ન પડે, પણ ગામડા નો ખેડૂ હોય નેજવા માંડી કે ભાઈ હવે વરસાદ થવાની તૈયારી છે, કે કા કે હવે કે રીસડિયું ડુંગરા ઉપર બેહવા મળી છે, એટલે ઈ રીસડિયું કેવું હોય કે રીસડિયું ડુંગરા ટોસે, એ જોગી બેઠો સલમું, જેમ જોગી એક સલમ પીતો હોય સાધુ, અને એના અંદર અને જયારે ધુવાળા નીકળતા હોય અને ધુવાળાની અંદર જયારે ગોટે ગોટા નીકળતા હોય, એટલે ચારણ કવિ રાજભા ગઢવી લખવું પડે છે કે રીસડિયું ડુંગરા ટોસે અને જોગી બેઠો સલમું ફૂકે, એ હરિયાળી ગીર સે રૂડી, એ પવિત્ર ને પ્રેમ ઘેલુડી, ડુંગરા ટોસે દીપતી કેવી આ સંધિયા કેરી સાંજ, અને બરોબર આવું ટાણું હોય આપણે બેટા સંધ્યાનું ટાણું, અત્યારે માનો કે હુરજ નારાયણ હવારે માં રાંદલના ઓરડે થી દૂધ નો કટોરો પીને જયારે નીકળ્યા હોય અને અટાણે બરોબર આ સંધ્યાનું ટાણું થવા આવ્યું છે અને અટાણે ઈ સૂરજ નારાયણ માં રાંદલના ઓરડે જવાની તૈયારી કરતા હોય, એટલે એને સંધ્યાનું ટાણું સંતો મહાપુરુષોએ કીધું છે, અને ઈ આપણા કવિએ લખ્યું છે કે ડુંગરા ટોસે દીપતી કેવી સંધ્યા રૂડી સાંજ, લાલ પાઘડીએ લાડનો લાડલો રૂડો, વીરો શોભે સે વર રાત, વાદળિયું વારણા લેતી એ જાનડિયું ઈ કાનમાં કેતી, લાડળિયું લા વારણા લેતી અને જાનડિયું ઈ કાનમાં એ કેતી, શું કેતી, એ પવિત્ર પ્રેમ ઘેલુડી, આ હરિયાળી ગીર સે રૂડી, આ ગીર વિસ્તાર નો ખૂબ ઇતિહાસો છે, અહીંયા કઈક વીર પુરુષો મહાપુરુષો સંત પુરુષો દાતારો અને કઈક કઈક ભામાશાઓ પણ થશે, કઈક કઈક ના ઇતિહાસો જયારે જયારે સમય મળશે ત્યારે ત્યારે આપણે બધા ઇતિહાસો ને ફરી ફરી પછી વાત કરશું, પણ ખૂબ આજે જસુભાઈ તમારા આંગણે આવીને અમને આજે અમતા ગમે ગરબા ગિરનાર માં બેઠા છે, અમને એમ લાગે મહાદેવ ના ચરણ માં આજે એમ લાગે જુનાગઢ ગિરનાર ની તળેટી બેઠા હોય ને એવો અહેસાસ આજ ખરેખર થાય છે, અને ખૂબ આજ આનંદ આનંદ છે, એટલે ખૂબ ઓમ નમો નારાયણ, જય સિયારામ, જય ભોલેનાથ, જય હિન્દ, જય ભારત, જય ગુરુ મહારાજ. Yes.
नमस्कार।